नमस्कार मित्रों, आज आप धोरण दस विषय गणित प्रकरण नंबर दस वर्तुळ भाग एक विषय आप अभ्यास करीशुं। मित्रों, अगौना धोरण में तमे वर्तुळ अने वर्तुळनी व्याख्याओ अने तेमां आवता शब्दों जेवा के त्रिज्या, व्यास, जीवा, चाप वगैरह विषयनो अभ्यास तमे करी गया। आजे आ वर्तुळनी अंदर थोड़ो वधारे विशेषनो अभ्यास आप करीशुं। एमां एक वर्तुळ अने एक रेखा वच्चेनो छेदगण कया प्रकारना होय सके अथवा कया कया विकल्प होय सके एनी वात करीशुं। एना पछी वर्तुळ अने स्पर्शक एना विशे तेमज छेदिक अने समांतर स्पर्शको केटला मळे केवा प्रकारना होय एनी वात करीशुं। त्यारबाद एक प्रमेय छे 10.1 जे साबिती साथे आपणे तैयार करवानुं छे एनी वात करीशुं अने त्यारबाद स्वाध्याय 10.1 ની વાત આપણે કરીશું। તો ચલો મિત્રો, આજે આપણે વર્તુળ વિશે અભ્યાસ શરૂ કરીએ। તો પહેલી વાત છે આપણી પાસે વર્તુળ અને એક રેખા સમતલ છે આપણી પાસે અને એની અંદર એક વર્તુળ દોરીએ અને એક રેખા તો એના છેદગણ વિશે કયા કયા વિકલ્પ હોઈ શકે તો એના વિશે ત્રણ વિકલ્પ આપણી પાસે શક્ય છે। એક એક વર્તુળ દોરીએ अनेक रेखा वर्तुळना बाहरना भाग में होय तो एनो छेदगण खाली गण छे तेम आपणे कहीशुं, एटले के छेदता नथी। बीजी शक्यता एक छे तमारी पासे वर्तुळ अनेक रेखा वर्तुळ माथी पसार थाय एटले के बे भिन्न बिंदुओं माथी छेदता होय तो आनो छेदगण नी वात करी तो छेदगण बे बिंदु मल छे ए अने बी। त्रीजी शक्यता जो वात करीए एक वर्तुळ दोरीए अने एक रेखा एवी रीते दोरवामां आवे के जेथी रेखा वर्तुळने फक्त एक ज बिंदुमांथी छेदती होय। तो अहींया छेदगणनी वात करीए एक ज बिंदु जेने आपणे पी नाम आपवामां आवे छे। फरीथी मित्रांनो, थोडुंक जो आपणे अभ्यास करीए तो वर्तुळ अने रेखा एक बीजाने छेदता नथी एटले छेदगण खाली गण। आ बन्नेनी वात करीए तो छेदगण खाली गण नथी, पण तेम छतां बन्ने आकृतिमां बन्ने विकल्पमां शुं फेर छे ए चकासीए। तो विकल्प नंबर बे नी अंदर रेखा वर्तुळने बे भिन्न बिंदुओमां छेदे छे ए अने बी। ज्यारे रेखा वर्तुळने बे भिन्न बिंदुओमां छेदती होय त्यारे आवी रेखाने छेदिका कहेशुं। व्याख्या थई जाय तमारे ત્યારે એવી રેખાને શું નામ આપીશું આપણે છેદિકા। જ્યારે અહીંયા જઈશ વર્તુળ છે એક રેખા, આ રેખા વર્તુળને ફક્ત એક જ બિંદુમાંથી છેદતી હોય એટલે કે પી બિંદુમાંથી છેદતી હોય ત્યારે એને છેદગણ એક જ બિંદુ કહેવાશે અને આ પરિસ્થિતિમાં જે રેખા છે એને સ્પર્શક કહેવામાં આવશે। તો અહીંયા તમારી પાસે એક નવી બે વ્યાખ્યાઓ તૈયાર થાય છે, એક છેદિકા કોને કહેવાય અને સ્પર્શક કોને કહેવાય। ફરીથી આપણે રિવિઝન કરીએ કે જે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો એને આપણે છેદિકા કહેવાય। આ જ વ્યાખ્યાને બીજી રીતે પણ કહી શકાય। અગાઉના ધોરણમાં તમે શીખી ગયા વર્તુળની જીવા આપણે કહીએ છીએ, ધારો કે આ એક બીજી જીવા દોરીએ તો વર્તુળની જીવાને સમાવતી કોઈ રેખા હોય તો એને છેદિકા તરીકે આપણે ઓળખીશું। આ બીજી રીતે પણ આપણે વ્યાખ્યા કહેવી હોય તો કહી શકાય, પણ અત્યારે આપણે આ યાદ રાખીશું કે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને છેદિકા તરીકે ઓળખવામાં આવે છે અને એ વખતે રેખા અને વર્તુળનો છેદગણ બે ભિન્ન બિંદુઓ આપણને મળે। બીજી વ્યાખ્યા એક નવી શીખવાની હતી અહીંયા આપણે નીચેના ભાગમાં વિકલ્પ ત્રણ વર્તુળ અને રેખા જો એક જ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો આવી રેખાને સ્પર્શક તરીકે ઓળખવામાં આવે છે અને જે છેદગણમાં જે બિંદુ હોય બંનેમાં હોય વર્તુળ પરનું બિંદુ P અને રેખાનું પણ બિંદુ P तो आवा बिंदु ने स्पर्श बिंदु तरीके ओळखवामां आवशे। बिंदु पी ने
સ્પર્શ બિંદુ તરીકે ઓળખવામાં આવશે અને જે રેખા છે એને સ્પર્શક તરીકે ઓળખવામાં આવે તો આમ મિત્રો એક રેખા અને વર્તુળ વિશે છેદગણની વાત કરીએ તો જુદી જુદી ત્રણ શક્યતાઓ છે એમાંથી કોઈ એક શક્ય હોય દર વખતે ત્રણ એક સાથે શક્ય હોતી નથી હવે મુદ્દા નંબર 2 ની જો વાત કરીએ આપણે તેના આધારિત છે આપણી પાસે વર્તુળ અને સ્પર્શક સ્પર્શક ને વધુ સ્પષ્ટ ખ્યાલ મેળવવા માટેની વાત કરીએ તો કોઈ એક આપણે પાસે બિંદુ P P માંથી જો એક રેખા દોરીએ A નામ લઈએ પોઈન્ટ ને તો અહીં AP એક જીવા થઈ ગઈ એટલે આને છેદિકા કહેવાય P માંથી ફરીથી એક હજુ નાની રેખા દોરીએ બીજી B છે તો પહેલા કરતા જીવાનું માપ નાનું થયું यहाँ पर छेदिका P माथी अजय त्रिज्या रेखा दूरी है C माथी दैर्ध्य पसार था तो यहाँ पर PC एक जीवा थे तो आ रेखा ने PC रेखा ने छेदिका कहवाई आम क्रमशः जीवाणु माप घटता घटता एक समय वो आवश्य कि जे रेखा मात्र फक्त P ना एक पॉइंट ऊपर माथी पसार था બીજા શબ્દમાં કહીએ તો જીવાના જે બે બિંદુ છે ધીમે ધીમે ઘટતા 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 એક જ સંપાતી થાય એક જ જગ્યા મળી જાય એટલે માત્ર એક જ બિંદુ રહે અને ત્યારે જે રેખા પસાર થાય એને સ્પર્શક તરીકે ઓળખવામાં આવે છે આનો અર્થ એવો છે કે મિત્રો જ્યારે કોઈ વર્તુળ હોય વર્તુળ પરનું કોઈ એક બિંદુ P લઈએ તો P માંથી કેટલા સ્પર્શક દોરી શકાય એક અને માત્ર એક જ આની સાથે એ પણ યાદ રાખીએ વર્તુળ તો વર્તુળને સ્પર્શક કેટલા હોય નવો પ્રશ્ન વર્તુળને સ્પર્શક કેટલા હોય શું જવાબ આવે તો અહીંયા જવાબ આપણે અનંત કહી શકાય તો મિત્રો તમને ખ્યાલ આવશે એ વસ્તુ કે અહીંયા આપણે એક શબ્દ વાપરે છે ને અહીંયા અનંત કેમ એવું બને તો અહીંયા વર્તુળ પર કોઈ ચોક્કસ બિંદુની વાત કરેલી છે એક જ બિંદુમાંથી એક જ સ્પર્શક એક અને માત્ર એક જ દોરી શકાય છે જ્યારે અહીંયા વર્તુળના કયા બિંદુમાંથી વાત કરી એવું આપણને કીધેલું નથી તો એ બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય બી બિંદુમાંથી પણ એક અને માત્ર એક સ્પર્શક દોરી શકાય સી માંથી પણ એક સ્પર્શક દોરી શકાય આવા અનંત બિંદુઓ છે તો અનંત સ્પર્શકો આપણે દોરી શકીએ એટલે પ્રશ્નને સમજવાનો અને એ પ્રમાણે જવાબ તમારે આપવાનો ખાસ ધ્યાન અહીંયા રાખવાનું હવે આમાંનામાં થોડીક આગળ ચાલીએ છેદિકાને સમાંતર હોય તેવી આ જ આકૃતિને આપણે અહીંયા ફરીથી દોરીએ રેખા PQ હવે એને સમાંતર હોય એવી રેખાઓ આપણે સતત દોરતા જઈએ સમાંતર કોને કહેવાય આપણે આગલા ધોરણમાં અભ્યાસ કરી જ ગયેલા છે મિત્રો કે જે બે રેખાઓ એકબીજાને છેદતી ન હોય એને સમાંતર રેખાઓ કહેવાય આમાં આપણે એક છેદિકા પણ લીધેલી છે PQ ને અને એને સમાંતર હોય એવી ઘણી બધી રેખાઓ આપણે દોરી શકાય છે તમે જુઓ છો એમાં જે વાત કરીએ તો આ રેખા એક છેદિકા જે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદ છે આ પણ આ આ અહીંયા અહીંયા એથી જો આગળ જઈએ તો આ છેદિકાને સમાંતર રેખા છે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદ છે એવી જ રીતે અહીંયા જતા નીચેના ભાગમાં ચાલતા જઈએ સમાંતર દોરતા જઈએ તો એક આ બીજી રેખા મળશે જે વર્તુળને એક જ બિંદુમાં છેદશે હજુ સમાંતર દોરતા જઈએ તો જે અગાઉ શીખો વિકલ્પ એક પ્રમાણે છેદતી નથી એવી ઘણી બધી રેખાઓ દોરી શકાય ઉપરના ભાગમાં પણ દોરી શકાય હવે પ્રશ્ન આપણે એવો છે કે એક વર્તુળ હોય વર્તુળની કોઈ એક છેદિકા લીધી આ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય આકૃતિમાંથી સરળતાથી તમે જો રંગીન ભાગ દ્વારા મે દર્શાવેલું છે તો આવા કેટલા સ્પર્શક દોરી શકાય બે મિત્ર ફરીથી વર્તુળ હોય છેદિકા હોય છેદિકાને સમાંતર હંમેશા કેટલા સ્પર્શક દોરી શકાય બે જ બે થી વધારે નહીં બે થી ઓછા પણ નહીં આ જ પ્રશ્ન થોડો ફેરવી નાખીએ કોઈ પણ એક વર્તુળ હોય અહીંયા દોરેલું વર્તુળ
હવે વર્તુળ ને આપણે જાણીએ છીએ સ્પર્શક કેટલા હોય, અનંત, હમણે મેં બતાવ્યા પ્રમાણે. પરંતુ આ સ્પર્શકો એકબીજાને સમાંતર હોય એવા કેટલા સ્પર્શકો દોરી શકાય? તો ફક્ત બે જ છે એવું આપણે કહી શકાય. આ રીતે પણ ઊભી રીતે પણ દોરવું હોય તો દોરી શકાય. એક સ્પર્શક અહીંયા આવશે, એક સ્પર્શક અહીંયા, આ બંને એકબીજાને સમાંતર છે એવા ફક્ત બે જ સ્પર્શકો દોરી શકાય. તો મિત્રો આ હતી આપણે વર્તુળ, વર્તુળની છેદિકા, એમાં દોરવામાં આવતા સ્પર્શક, સ્પર્શક સમાંતર હોય તો કેટલા દોરી શકાય એના વિશેની વાત આપણે અહીંયા કરી ગયા. હવે એથી આગળ ચાલી જઈએ આપણે પ્રમેય જે અગત્યનું છે, પરીક્ષાની અંદર આવશે, પૂછાય એવું છે ભાઈ. અને આ પ્રમેય છે એ સાબિતી સાથે આપણે શીખવાનું અને તૈયાર કરી અને આપણે લખવાનું પણ થશે. તો આજે હવે આપણે પ્રમેયની વાત કરીએ તો પ્રમેય છે 10.1. પહેલા અભ્યાસ કરીએ પ્રમેયનો. વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. મિત્ર પ્રમેય છે હંમેશા બે ભાગમાં વિભાજન કરેલું હોય. અમુક ભાગ પહેલો ભાગ છે જે આપણને આપેલી શરત કહેવાય અને બીજો ભાગ છે જે આપણે સાબિત કરવાનો છે. અહીંયા આપણને આપેલું એવું કહેવા માંગે કે વર્તુળનો કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક, વર્તુળ લઈએ, કોઈ એક બિંદુ પી અને પી આગળ દોરેલો સ્પર્શક નામ આપીએ ધારો કે એ બી, વર્તુળ, વર્તુળનું સેન્ટરનું નામ આપણે આપીશું ઓ, ત્રિજ્યા આર, કોઈ બિંદુએ વર્તુળનું બિંદુ લીધું પી, દોરેલો સ્પર્શક, સ્પર્શક આપણે એ બી. આપણે જાણીએ અગાઉ સમજાયા પ્રમાણે સ્પર્શકનું નામ આપણે એ બી આપી શકાય, પી બી પણ આપી શકાય, એ પી પણ આપી શકાય, પણ સ્પર્શ બિંદુનું ફક્ત એક જ નામ આપી શકાય. કયું? કે જે છેદ બિંદુ હોય તે, એટલે પી સ્પર્શ બિંદુ થઈ ગયું આપણે જાણીએ છીએ. હવે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, સ્પર્શ બિંદુ આપણી પાસે પી, પી માંથી પસાર થતી ત્રિજ્યા, મિત્ર વર્તુળને ત્રિજ્યા જો અનંત ત્રિજ્યાઓ હોય, ગમે ત્યાં ત્રિજ્યાઓ દોરી શકાય, પણ એમાંથી એવી ત્રિજ્યા લેવાની કે જે પી સાથે જોડાયેલી હોય, જેને આપણે આર તરીકે લઈ શકીએ. તો અહીંયા ઓપી એ ત્રિજ્યા, તો ત્રિજ્યાને લંબ હોય છે આ સ્પર્શક છે એ ત્રિજ્યાને લંબ હોય તેવું આપણે સાબિત કરવું છે. આ આપણે પ્રમેયની ખાલી પ્રતિજ્ઞાની સમજ મેળવી સાબિત કરવા માટે આપણે શરૂઆત કરીશું. તેમાં આપણે જે આપેલું છે એનું વર્ણન કરવાનું છે, શું સાબિત કરવાનું શરૂઆતમાં આપણે લખીશું. ચલો કેવી રીતે લખાય ધ્યાને, ઓ કેન્દ્રિત આર ત્રિજ્યાવાળા વર્તુળ પરનું બિંદુ પી છે તથા પી માંથી પસાર થતો સ્પર્શક રેખા એ બી છે. અહીં રેખા એ બી એટલે કે સ્પર્શક અને ત્રિજ્યા ઓપી એકબીજાને લંબ છે તેવું સાબિત કરવું છે. સાબિત કરવા માટે આપણે વાત કરીએ આગળ ચાલીએ. સૌ પ્રથમ આકૃતિ દોર્યા પ્રમાણે હવે ઓબી ને જોડી દઈએ. સામાન્ય સરળતાથી આપણે કહી શકીએ બી, બી બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં છે. પરંતુ જો બી બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો શું થાય? વિચાર કરીએ. આ આપણે આપણું દૂરવાણ નથી, સમજ માટે દોરીએ છીએ. આપણે પી બિંદુ છે, અહીંયા સેન્ટર ઓ પણ છે. હવે બી બિંદુ મારે વર્તુળના અંદરના ભાગમાં લઉં અને હવે સ્પર્શક દોરું, તો સ્પર્શકની આકૃતિ આ પ્રમાણે થાય. તો અગાઉ શીખ્યા પ્રમાણે સ્પર્શક છે એક રેખા, વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો એને છેદિકા કહેવાય, સ્પર્શક કહેવાય નહીં. તો આ રેખા કેવી બની ગઈ? છેદિકા. પરંતુ આપણે પ્રમેયમાં શું કીધું છે? સ્પર્શક છે. એનો અર્થ એવો કે આપણે જે ધારણા હતી કે બી બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં તે શક્ય નથી. એનો અર્થ કે બી બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં છે. હવે જો બી બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં હોય તથા ઓપી એ વર્તુળની ત્રિજ્યા છે, તો સામાન્ય અગાઉ શીખ્યા પ્રમાણે વર્તુળના બહારના ભાગનું બિંદુનું અંતર સેન્ટરથી ત્રિજ્યા કરતા મોટું હોય. કોણ મોટું હોય? તો કે ઓબી મોટા થાય. કોના કરતા? તો ત્રિજ્યા કરતા. હવે આવું રેખા પરના પી બિંદુ સિવાયના તમામ બિંદુઓ માટે આ શક્યતા સાચી પડે છે. એનો અર્થ કે પી સિવાયના બધા જ બિંદુ હંમેશા ત્રિજ્યા કરતા મોટા, એટલે કે ઓપી અંતર છે
रेखा साथेनું લઘુત્તમ અંતર નાનામાં નાનું અંતર છે અને જે અગાઉના ધોરણમાં શીખી કે લંબ અંતર હોય હંમેશા નાનામાં નાનું અંતર એટલે ઓછામાં ઓછું અંતર હોય એ લંબ હોય એનો અર્થ કે OP લંબ રેખા AB આ રીતે આપણે સાબિત કરી શકાય મિત્રો અત્યારે હું જે બોલી બધું જ આપણે પાઠ્યપુસ્તકની અંદર ક્રમશ આપણને આપેલું છે તમને વાત કરી તો પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 10 પેજ નંબર 182 ઉપર પ્રમાણે 10.1 આપણને આપેલું છે છેલ્લે નીચે પૂર્ણ થશે તો આને પહેલા તમને સમજવાનું છે તૈયાર કરવાનું છે જરૂર પડે તો પાઠ્યપુસ્તકના અંદરનો ઉપયોગ કરી તૈયાર કરી અને પછી મોઢે તમારે નોટની અંદર લખવાનું રહેશે હવે આગળ અભ્યાસ કરીએ આપણે તો હવે સ્વાધ્યાય 10.1 આમ તો મિત્રો તમારે જાતે કરવાનું પણ છતાં આપણે થોડી ચર્ચા ઝડપથી કરી લઈએ પહેલો પ્રશ્ન એવો છે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય અમને આપણે આકૃતિ દોરીને વાત કરી ગયા હતા કેટલા હોય અનંત દાખલા નંબર 2 ની અંદર ખાલી જગ્યાઓ છે જુદી જુદી રીતે બધી સ્પષ્ટ અહીંયા આપણે સમજ આપી દીધેલી દાખલા નંબર 3 છે એનો આપણે ઉપયોગ કરી હું તમને ગણતરી કરી અને અહીંયા બતાવું છું દાખલા નંબર 3 નંબર એવું કહે છે 5 સેન્ટીમીટર વાળા ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખા Q બિંદુએ છેદે છે ચલો મિત્રો હવે આપણે આકૃતિ દોરીએ વર્તુળ એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર બિંદુ P લે તો OP ત્રિજ્યા કહેવાય એનું અંતર 5 સેન્ટીમીટર સ્પર્શક PQ P બિંદુ આપેલું છે Q બિંદુ એક બીજું લઈ લઈએ તો સ્પર્શક PQ થઈ ગયો કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે OQ નું માપ છે 12 તો PQ ની લંબાઈ શોધવી છે મિત્ર ફરીથી આપણે એકવાર સમજી લઈએ આકૃતિનું વાંચન 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે OQ નું માપ છે 12 તો PQ ની લંબાઈ શોધવાની છે મિત્રો આકૃતિમાંથી સ્પષ્ટ આપણે જોઈ શકીએ હમણે જ પ્રમેય આપણે લીધું 10.1 સ્પર્શક સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા હંમેશા કેવી હોય લંબ જો લંબ હોય તો ત્રિકોણ તમારી પાસે તૈયાર થઈ ગયો OPQ તો ત્રિકોણ OPQ માં લંબ એટલે ખૂણો કેટલા અંશનો થાય 90 કયો ખૂણો તો ખૂણો P બરાબર 90 મિત્રો અગાઉના ધોરણમાં શીખી ગયા જો કાટકોણ એક ખૂણો 90 હોય તો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થાય અને કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકાય પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કયો છે OQ તો OQ નો સ્ક્વેર બરાબર બાકી OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર OQ નું માપ છે 12 12 નો વર્ગ લઈ લઉં હું અત્યારે 144 OP 5 નો વર્ગ 25 પ્લસ PQ આપણે શોધવાના છે 25 જમણી બાજુ છે બરાબર ની તો ડાબી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થાય तो PQ નો સ્ક્વેર બરાબર 144 -25 બાદબાકી કરીએ તો PQ નો સ્ક્વેર 119 થશે 9 5 14 ઝઘડો હતી 1 2 3 4 ઓકે 119 હવે PQ ની કિંમત શોધવી હોય તો આપણે વર્ગમૂળ લેવું પડે તો વર્ગમૂળમાં 119 હવે મિત્રો આપણે જાણીએ 119 નું વર્ગમૂળ નીકળશે નહીં તો એનો અર્થ કે PQ નું માપ કેટલું થશે 119 એકમ જો સેન્ટીમીટર આપેલા હોય તો પાછા સેન્ટીમીટર લખવાના થાય અને સેમી આપણને અહીંયા આપેલા જ છે તો સેન્ટીમીટર આપણે લેશું એ આપેલ પ્રશ્નનો જવાબ આપણો તૈયાર થાય તો આ રીતે મિત્રો ગણતરીના દાખલા પરીક્ષામાં પણ આવશે સ્પર્શક દોરેલો હોય ત્રિજ્યા આપણે દોરી દેવાની હંમેશા લંબ દોરવાની અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી આ ત્રણમાંથી કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુ શોધી શકાય જો OQ અને PQ આપેલા હોય તો OP શોધી શકાય OP એ વર્તુળની ત્રિજ્યા કહેવાય ઘણી વખત પ્રશ્ન તમને વ્યાસ શોધવાનો કહે તો સૌપ્રથમ પહેલા ત્રિજ્યા શોધવાની પાયથાગોરસનો ઉપયોગ કરી અને એના બમણા કરશો એટલે વ્યાસ આપણે મેળવી શકાય
तो आ रीते मित्रों आज नो आपणे अहींया जे अभ्यास छे एनी चर्चा ने वाते पूर्ण करीशुं। तो हवे आपणे आजना विभाग में भाग एक नी अंदर शू सीखी गया अने हवे तमारे नोट नी अंदर शू करवानुं छे एनी जो वात करवामां आवे तो आजनो आपणो जे सारांश छे मुख्य एक वर्तुळ ने रेखा नो छेदगण केवो होय ने वात करी गया। वर्तुळ अने स्पर्शक केटला स्पर्शको दोरी शकाय, छेदिका ने समांतर स्पर्शको केटला दोरी शकाय एनी वात करी गया। प्रमेय 10.1 स्पर्शक अने त्रिज्या हमेशा लंब होय एनी वात करी गया। हवे तमारे गृहकार्यमां स्वाध्याय 10.1 एना बधा ज दाखला छे, चर्चा हुं करी गयेलो दाखला नंबर 1, 2 अने 3 ने गणतरी करी नोट नी अंदर तमारे लखवाना छे। मित्र नोट नी अंदर स्वाध्याय लखता पहला प्रमेय तमारे खास तैयार करवानुं छे अने ए प्रमेय तैयार कर्या पछी मोटे नोट में लखी पछी स्वाध्याय करवानुं अने पछी तमने ज्यारे सूचना आपवामां आवे त्यारे तमारे नोट बतावा माटे आवानुं रहेशे। तो अस्तु मित्रों आजे आपनुं काम आटलुं अहींया पूर्ण करीशुं।